પોરબંદર સિવિલ હોસ્પિટલના બટાંગણમાં વાહન પાર્કિંગ ન કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ આ પરિપત્રની ચુસ્તપણે અમલવારી ન થતી હોવાનું જણાવી સામાજિક કાર્યકરે આ અંગે રજૂઆત કરી છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલના આગળના ગ્રાઉન્ડમાં જગ્યાની ઉપલબ્ધિ મર્યાદિત હોવાથી ઇમરજન્સી કેસના કિસ્સામાં એમ્બ્યુલન્સ લઈ આવવા અથવા તો આગ લાગવાના કિસ્સામાં ફાયર ફાઈટર અંદર લઈ આવવામાં અગવડતાને કારણે દર્દીનો જીવ જોખમાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. જેથી એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, પદાધિકારી અથવા અધિકારીઓનું વાહન, સિવિલ સર્જનનું વાહન, અન્ય કોઈ ઇમરજન્સી કેસમાં આવેલ દર્દી માટેનું વાહન, ડિફેન્સ, પોલીસ સિવાયના તમામ વાહનો હોસ્પિટલ સામે સિવિલ સર્જન બંગલો ખાતે બનાવવામાં આવેલ નવા પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે. આ અંગે હોસ્પિટલનો ગેટ બંધ કરી તેમાં સૂચના પણ લખવામાં આવી છે, પરંતુ આ પરિપત્રનો ચુસ્ત અમલ થતો ન હોવાનું જણાવી સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ સિવિલ સર્જનને રજૂઆત કરતા જણાવ્યું છે કે આ પરિપત્ર આવકારદાયક છે, પરંતુ હજુ પણ કેટલાક તબીબો અને અન્ય વર્ગદાર લોકો કાર અને બાઇક સહિતના વાહનો અંદરના ભાગે જ પાર્ક કરે છે. આથી લાગવક્ષાહી ન થાય અને હોસ્પિટલના તંત્ર દ્વારા પરિપત્રની ચુસ્ત અમલવારી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું બાબુભાઈ વિજયભાઈ પાંડાવદરા. ઓકે, રોલ. હું બાબુભાઈ વેજાભાઈ પાંડાવદરા, સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં આજે એક નિર્ણય લીધો છે એ આવકારદાયક છે, અને આરએમઓ સાહેબે જે નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ. અને જે ત્યાં વાહન પાર્કિંગનું આડેધડ કરતા હતા એની અંદરમાં કોઈને એમરજન્સી એમ્બ્યુલન્સને લઈ જામનગર અથવા બહાર જવું પડતું હોય તો ત્યાં ઓલા હાંબા કૂટરને જે તે વાહનો નડતા હતા એને હિસાબે જે નિર્ણય લીધો ને આવકારીએ છીએ. પણ આમાં વાલા દવલન નીતિ ન હોવી જોઈએ, અને અન્ય કોઈ પણ જો પછી મોટરસાઇકલોને ગાડીઓને રાખશે તો પછી આમ પબ્લિક એ પછી વરસે ને પછી રાખીએ એટલે પછી થાય માથાકૂટનો પાર. એટલે વસ્તુ એક જ નિર્ણય રાખવાનો અને નિયમ એકને બધાને લાગુ પડવો જોઈએ આવી મારી અપેક્ષા છે. અને જે તે ત્યાં સિક્યુરિટીવાળા હોય એ સિક્યુરિટીએ વાહન પાર્કિંગ કરેલા છે જે ગરીબ દર્દીઓના હગાના, ત્યાં પણ જો એક સુરક્ષા રાખવી જોઈએ કે ત્યાંથી કોઈને વાહન ઉપડી ન જાય.